सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય બધાએ વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ ઘરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસનું વચનામૃત ચાલે છે સંવત અઢારસો છ્યાસીના વધી દસમીને દિવસ ભગવાન શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન છે સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે ભગવાનના મુખારવિંદ આગળ સંતો અને ભક્તો બેઠા છે મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની માયા તે કઈ છે અને એનો ઉત્તર પણ સ્વયં કર્યો કે અહમ અને મમત્વ છે એ જ માયા છે મહારાજ કે નિત્ય ભગવાનના ભક્તએ ચાર વસ્તુ ભગવાન પાસે માગવી અહમ રૂપી માયાથી મારી રક્ષા કરજો અહમ અને મમત્વની માયાથી રક્ષા કરજો તમારા વિશે પ્રીતિ થાજો તમારી એ માયાને તર્યા હોય ને તમારામાં પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ દેજો અને એવા સાધુમાં હેત અને મમત્વ દેજો પછી મહારાજ કે ભગવાનનો ભક્તો એને કાં તો આત્મનિષ્ઠાનું બળ જોઈએ કાં તો ભગવાનના મહાત્મ્યનું બળ જોઈએ આત્મનિષ્ઠાનું બળ એટલા માટે જરૂરી છે કે જ્યારે સાધુ સ્વભાવ પર વાત કરે પોતાના સ્વભાવ પ્રમાણે ન ચાલવા દે આત્મનિષ્ઠાનું બળ જો ન હોય તો સાધુનો અવગુણ આવે એને કરીને એના જીવનું ભૂંડું થાય બીજી વાત મહારાજ કે આ જીવ છે એ બ્રાહ્મણ નથી પટેલ નથી આ જીવે અનેક યોનીઓમાં જન્મ ધારણ કર્યા છે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ પોતાની માતાનું દૂધ ધાવી ગયો છે છતાંય પણ હજુ સુધી એનો છુટકારો થયો નથી માટે આત્માને પોતાનું સ્વરૂપ માનવું અને એ આત્માને પોતાનું સ્વરૂપ માણીને ભગવાન ભજવા આ મહારાજે વાત કરી હવે આગળ ભગવાનનું મહાત્મ્ય સંબંધી મહારાજ વાત કરે છે એવું વાંચું છું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગંતી નથી તે કહ્યું છે જે દુપતય એવ તે નયુરંત અનંતતયા તમ અપી યદંતરાંડ નીચયા નનુ સાવર અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ શિવ હોય તથા સાત દ્વીપ સાત સમુદ્ર મેરુ લોકાલોકાદિક પર્વત તેને યુક્ત પૃથ્વીની રચના હોય તથા ચૌદ લોકની રચના હોય તથા અષ્ટાવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રી સહિત જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે અને જેમાં પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તે તો ગનાય એવા હોય તો પણ તેની કેટલી મોટપ જાણ્યામાં આવે છે અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગંતી નથી માટે ભગવાનની તો બહુ જ મોટપ છે હવે ભગવાનના મહાત્મ્યનું બળ કેવું હોવું જોઈએ આગળ આત્મનિષ્ઠાનું બળ આવ્યું હવે ભગવાનના મહાત્મ્યનું બળ અહીંયા આગળ જે શ્રીજી મહારાજા દ્વિપતય એવ તે નયુરંત અનંત તયા એ જે શ્લોક બોલ્યા છે એ શ્રીમદ્ ભાગવતને વિશે શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદનો એક્યાસીમાં અધ્યાયનો એકતાલીસમો શ્લોક છે એ શ્લોકને વિશે એની કથા એવી છે કે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને એવું પૂછ્યું છે કે શાસ્ત્રોમાં સગુણ બ્રહ્મનું વર્ણન છે પરંતુ મને તમે નિર્ગુણ બ્રહ્મ એની સમજૂતી આપો ત્યારે સુખદેવજી મહારાજ નારાયણ ભગવાને જે નારદજીનો ઉપદેશ કર્યો છે અને સાથે સુનંદનજી જે ચાર સનકાદિકો એમાં સુનંદ એમને જે કરેલો ઉપદેશ એ ચાર જે છે એ ચાર સંકાદિકોમાં સુનંદને પસંદ કરવામાં આવ્યા ને એમને ઉપદેશ કર્યો છે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ વિશે એમાં આ શ્લોક આવે છે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે સ્વર્ગા સ્વર્ગાધિપતિ બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી એવો તમારો મહિમા છે ભગવાનનું વર્ણન છે એટલું જ નહીં પરંતુ તમારો મહિમા અપાર છે આનો એવો અર્થ થાય છે એટલો અનંત તમારો મહિમા છે કે તમે પણ તમારા મહિમાનો પાર પામી શકતા નથી ભગવાનને આમ કે છે ભગવાન જેવડા મોટા છે એને ભગવાન પણ સ્વયં જાણી શકતા નથી એક આપણા મગજમાં ફિટ કરવા માટે કે કોઈ વ્યક્તિ એવું કે મેં ભગવાનને જાણી લીધા કે ભગવાનની મોટપ મને ખબર છે તો એ વાત ખોટી છે આપણે એટલું જ કહેવાય કે મહારાજ જેવડા મોટા છે એ કેવડા મોટા છે એ મને હજુ સંપૂર્ણ ખબર નથી પણ મને એટલી ખબર છે કે જે મોટામાં મોટા છે એ મહારાજ છે એનાથી આગળ કશું નથી એટલી મને ખબર છે પણ એ કેવડા મોટા છે એનું જો વર્ણન કરવાનું હોય તો હું જે કરું છું એ તો ભગવાનના કરોડમાં કે અબજમાં ભાગના મહિમાનું પણ વર્ણન કરી શકું એવી મારી બુદ્ધિ નથી ગોપાળન સ્વામીએ સ્વયં એમ કીધું કે શ્રીજી મહારાજનો મહિમા જે હું ગાઉં છું મને એમ લાગે છે કે હજુ શ્રીજી મહારાજનો મહિમા જેવો છે એવો અમને જણાયો નથી એવો આનંદ ભગવાનનો મહિમા છે અહીં આગળ કહે છે ભગવાન અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને પછી બીજું એમ કે છે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ હોય એક બ્રહ્માંડ હોય એ એક બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ અને શિવ હોય એક બ્રહ્માંડમાં એક હોય પંચાળાનું ચોથું વચન ભગવાનનું મહાત્મ્ય અહીં જે મહારાજે કીધું છે ને સેમ એ જ ભાવ મહારાજ પંચાળાના ચોથા આમ કે સાંભળો પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ગેર જેટલા ગામ છે તેની ગંતી થાય નહીં આખી પૃથ્વીનો કોઈ રાજા હોય આખી પૃથ્વીનો તો એના ગામડા કેટલા થયા ગણતરી થાય કદાચ કોઈ સંખ્યા ફિક્સ થાય ને તો એ લોકો બોલે શું અરે એની પાસે તો અનંદ ગામડા છે ને મોટો બિલિયનર્સ મિલિયનર્સ વ્યક્તિ જેનો દુનિયામાં નંબર આવતો હોય તો લોકો શું બોલે એની પાસે તો ઢગલો રૂપિયા છે ભલે એનો કોઈ આંકડો હશે ખરો પણ એમ કે એની પાસે તો ઢગલો રૂપિયા છે એવી રીતે ભગવાન છે જેમ કોઈ ચક્રવર્તી રાજા હોય એના ગામની ગણતરી થાય નહીં અને એ તો અસંખ્ય છે એમ ગામ ગામના જે પટેલ એની ગનતી પણ થાય નહીં થાય અહીં પટેલ એનો અર્થ કાંઈ પટેલ અટકવાળા નહીં સરપંચ અત્યારે તો સરપંચો વધી ગયા છે મામા જેટલા પટેલ બધા સરપંચ થયા ને પહેલાં તો પહેલાં તો જે સરપંચ હોય એને જ પટેલ કે એટલે આખા ગામમાં પટેલ એને જ કહેવાતા હવે ઉઠ્યા બેઠાને બધાય થઈ ગયા અત્યારે ખબર ના પડે હા કેટલાય પટેલ પટેલ અટક લખાવે અહીં અમેરિકામાં પટેલ સરને પ્રખ્યાત થઈ ગઈ છે આ લોકોને તેની પણ ગણતી થાય નહીં જેવી રીતે ગામડાની ગણતરી ના થાય તો ગામના પટેલની પણ ગણતરી થાય ને સરપંચની પણ ના થાય અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય કોના દરબારમાં રાજાના અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગંતીમાં આવે નહીં રાજાના ગામડા ગંતીમાં ના આવે રાજાના ગામના સરપંચો ગંતીમાં ના આવે ગામ ગામના પટેલો રાજાના દરબારમાં અરજ કરવા આવતા હોય એ રાજાના ધન માલ ભોગ સ્થાનક પણ ગણતરીમાં આવે નહીં તેમ એ ભગવાન અસંખ્ય કોટી અસંખ્ય કોટી કોટી તો ખરી જ કરોડો બ્રહ્માંડોની કોટી એક એવા તો અસંખ્ય કોટી બ્રહ્માંડોના બ્રહ્માંડ રૂપ ગામ એક ગામ એટલે એક બ્રહ્માંડ એક બ્રહ્માંડ હવે એક બ્રહ્માંડમાં કેટલું કેટલી વસ્તુ હોય તો અહીં આગળ શ્રીજી મહારાજ કે છે એમાં સાત દ્વીપ હોય એક બ્રહ્માંડની અંદર પહેલાં તો ચૌદ લોક હોય કેટલા લોક હોય ચૌદ લોક હોય ચૌદ લોક હોય અને એમાં સાત દ્વીપ હોય સાત દ્વીપ હોય સાત સમુદ્ર હોય જો ચૌદ લોક કયા કયા તો ચૌદ લોક સૌથી પહેલો તો આપણે અત્યારે અહીંયા આગળ જ્યાં છીએ એ મૃત્યુલોક છે અહીં બધા જે જીવતા દેખાય બધા મરે એટલે આ મૃત્યુલોક છે આનાથી ઉર્ધ્વ છ લોક છે આનાથી ઉપર છ લોક છે પહેલો ભૂવર લોક છે આનાથી ઉપર એમાં મલિન દેવ રહે છે મલિન દેવતાઓ ત્યાં રહે છે એનાથી ઉપર સ્વર્ગ લોક છે એમાં ઇન્દ્રાદિક દેવો રહે છે એનાથી ઉપર ત્રીજો મહર લોક છે એમાં અર્યમાદિ દેવ પિતૃદેવરે છે એનાથી જન જનલોક છે એનાથી ઉર્ધ્વ પાંચો પાંચમો તપલોક છે આ જનલોક અને તપલોક આ બેની અંદર ભૃગુવાદી ઋષિઓ રહે છે અને એનાથી ઉર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે જેની અંદર બ્રહ્મા રહે છે ઉપરના ફ્લેટની કિંમત મોંઘી હોય તમને ખબર છે ને ઉપરનો ફ્લેટ હોય એની કિંમત મોંઘી હોય આખું બ્રહ્માંડ રચ્યું છે બ્રહ્માજીએ એટલે એમનો ફ્લેટ સૌથી ઉપર છે ચૌદમો માળ એમણે રાખ્યો બોલો ઉપરનો ફ્લેટ એ સત્યલોક છે એમાં બ્રહ્મા રહે છે આ સત્યલોક સહિત સાત લોક થયા ને મૃત્યુલોક સહિત સાત થયા હવે મૃત્યુલોકથી હેઠા સાત લોક પ્રથમ અતળ છે બીજો વિતળ છે ત્રીજો સુતળ છે આ ત્રણને વિશે દૈત્યો રહે છે રાક્ષસો રહે છે એનાથી હેઠો તળાતળ છે એનાથી હેઠો મહાતળ છે એનાથી હેઠો રસાતળ છે અને એનાથી હેઠો પાતાળ છે એની અંદર એ રસાતળ સુધીના નિસાચર રહે છે નિસાચર પ્રાણીઓ બધાય નિસાચર સૃષ્ટિ છે આખી અને એનાથી હેઠા કયા એ સાતમો પાતાળ છે એ પાતાળ લોકની અંદર સર પરે છે આ સાત લોક તે મૃત્યુ લોકથી હેઠા છે અને ઉપરના છ નીચેના છ વચ્ચેનો સાતમો ઉપરથી ગણો તોય ઉપર નીચેથી આઠમો ઉપરથી સાતમો આ મૃત્યુલોક છે આ ચૌદ માળનું બ્રહ્માંડ છે આ એક ગામ છે એક હવે આપણી વેલ્યુ કરો તો આ બ્રહ્માંડ રૂપ ગામમાં આપણે ક્યાં બેઠાશ આપણી હેસિયત આપણી કિંમત આપણી લાયકાત આપણી ગણતરી આ ચૌદ લોક ચૌદ લોકમાં આ કયો લોક છે મૃત્યુ લોક આવે સાંભળો મૃત્યુલોકને વિશે પાછા સાત દ્વીપ છે કેટલા દ્વીપ છે સાત દ્વીપ એમાં એ દ્વીપ કેવા છે આમ ચક્રાકાર છે ગોળ ચક્કરાકારમાં એમાં મૃત્યુલોક શ્રેષ્ઠ છે આ ચૌદ લોકની અંદર સૌથી શ્રેષ્ઠ લોક કયો છે મૃત્યુલોક હારું મરવાનું કોઈને વાલું ના લાગે ને સૌથી શ્રેષ્ઠ લોક આ સૌથી શ્રેષ્ઠ લોકા આ છે મૃત્યુલોક એ મૃત્યુલોક છે એને સાત દ્વીપ છે એ ચક્રાકાર છે સૌથી મધ્યમાં જે મૃત્યુલોક છે ને એમાં સૌથી મિડલમાં મધ્યમાં જંબુ દ્વીપ છે આપણું એડ્રેસ કે છે કયો દ્વીપ છે જંબુ દ્વીપ અને જંબુ દ્વીપ એક લક્ષ યોજનનો છે એક લાખ યોજન એક યોજન એટલે બાર કિલોમીટર એવી ગણતરી છે હવે એક લાખ યોજનનો જંબુ દ્વીપ છે એનાથી ફરતો એક લાખ યોજનનો ખારા સમુદ્ર છે ખારો સમુદ્ર છે જંબુ દ્વીપ એની આજુબાજુ ખારો સમુદ્ર એક લાખ યોજનનો પછી એથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે પછી એની એ જડ ખારું જળ પૂરું થાય એટલે બીજો પ્લક્ષ નામનો દ્વીપ અને એ બે લાખ યોજનનો છે અને એને ફરતો સમુદ્ર પણ બે લાખ યોજનનો છે એ જળ ઇક્સુ શેરડીના રસ જેવું છે હા પછી ત્રીજો સાલમલી દ્વીપ છે એને ફરતો ચાર લાખ યોજનનો એ ચાર લાખ યોજનનો છે અને એને ફરતો સમુદ્ર છે એ પણ ચાર લાખ યોજનનો છે અને એનું જળ દારૂ જેવું છે પૂરા દારૂ જેવું તેનાથી ચોથો કુશ દ્વીપ છે એ આઠ લાખ યોજનનો છે એનાથી ફરતો સમુદ્ર છે એ ઘૃત જેવો છે ઘી ઘી જેવું એનું જળ છે એનાથી પાંચમો ક્રૌચ દ્વીપ છે સોળ લાખ યોજનનો છે એને એવડો જ પાછો સમુદ્ર છે એ ક્ષીર દૂધ જેવું જળ છે એનું ક્ષીર સમુદ્ર તેથી છઠ્ઠો શાક દ્વીપ છે બત્રીસ લાખ યોજનનો છે અને એનાથી ફરતો એટલો જ સમુદ્ર છે એ દધી મંડોળ દહીંનું ઘોડવું હોય ને એવું જળ છે એનાથી સાતમાં પુષ્કર દ્વીપ છે એ ચોસઠ લાખ યોજનનો છે એનાથી ફરતો ચોસઠ લાખ યોજનનો સમુદ્ર છે એનું જળ મીઠું છે એકદમ આ સાત દ્વીપ થયા આ બધું મૃત્યુલોકમાં જ છે મૃત્યુલોકમાં જ છે અહીંયા આગળ જ છે ક્ષીર સાગર પણ અહીંયા આગળ જ છે આ લોકમાં જ છે આ સાત દ્વીપ અને સાત સમુદ્ર એક લોકમાં ખાલી મૃત્યુલોક ઉપર કેટલા લોક છ નીચે કેટલા સાત અને એવું ચૌદ માંડનું એક બ્રહ્માંડ એ બ્રહ્માંડ એટલે શ્રીજી મહારાજનું એક ગામડું એક જ ગામડું અને એવા કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ ભગવાન છે એટલે મેં આ બધું વર્ણન કીધું આ ખગોળ ભૂગોળના વચનો આની પાછળ જ આવે છે પરંતુ આ મેં વર્ણન એટલે કર્યું કે આપણને ખ્યાલ આવે કે ભગવાન કેવડા મોટા છે આપણે જેમ વિચારીએ છીએ ને આમ સામે આવીને ઊભા રહી ગયા ને મહારાજની આરતી થઈને મહારાજના લાઈવ દર્શન કરી લીધા એવા એ જેવા સામાન્ય આપણી સાથે દેખાય છે એટલા સામાન્ય નથી બહુ મોટા છે બહુ મોટા આપણી નજર ના પહોંચે એવડા મોટા છે શ્રીજી મહારાજના મહેમાનોને મોટપનો વિચાર જો કોઈ જીવ એકાંતમાં બેસીને કરે ને તો સદ્ગુરુ ગુનાદિતાનંદ સ્વામીની વાતો પ્રમાણે કહે ને તો ગાંડો થઈ જાય ગાંડો જ થઈ જાય એને ગાંડ પણ જ આવી જાય અને જેટલા જેટલા જગતમાં ગાંડા કહેવાયા છે એ બધાયને મહારાજની મોટપ એવી સમજાય છે એટલે એટલે ભલે એને ગાંડા કહેતા ભલે એને એવું કહેતા કે ઓહો આના મગજની અંદર ખબર નહીં હું ઘૂસી ગયું છે ભાઈ કાંઈ ઘૂસ્યું નથી સ્વામિનારાયણ ઘૂસી ગયા છે મગજમાં હું ઘૂસી ગયું છે સ્વામિનારાયણ ઘૂસી ગયા છે સ્વામિનારાયણ જેને વડગેન છોડે એની મોટપ જ્યારે સમજાઈ જાય ત્યારે એની સામે બ્રહ્માનંદ સ્વામીને મોટપ સમજાઈ ગઈ ત્યારે દસ કિલો સોનું પહેરવા વાળો અને મોટા મોટા રાજાઓ જ આવે રાજાઓ ઊભા થઈ જાય એવા લાડુદાન એ દસ કિલો સોનાનો ત્યાગ કરીને સૌમીની ભગવી ચુંદડી કેદી પહેરે એ મોટપ સમજાઈ હોય ત્યારે થાય ને એ મોટપથી થાય પણ એને એવું કરવાવાળાને જગત શું જાણે ગાંડો છે ઠેકાનું નથી બાળક બુદ્ધિ છે હજુ કાંઈ ભાન નથી આવું સંસાર જાણે કારણ એ છે કે એને એ માર્ગ કે ભગવાનની મોટપ એને જેવી છે એવી સમજાણી નથી ડોસીમાં ગલુજીના ડોસીમાં ધામમાં ગયા એને પાટળારે બાંધી અને મહારાજનું સામયું ત્રણ ત્રણ દિવસ સુધી કરવું અને એને રાખવા એને જગત ગાંડું ગને પણ એને મહારાજની મોટપ સમજાણી છે જગત ગાંડા ગને પણ એને મહારાજની મોટપ સમજાણી છે હમણાં આપણે માધવજીને રૂડીબાઈની વાત કરી હતી બે દી પહેલાં બરાબર પરનેલા પુરુષનો ત્યાગ કરીને માથું મુંડાવીને સાંખ્યોગી બાઈઓ ભેગા બેસવા તૈયાર થઈ જગત એને ગાંડા ગને પણ એને શ્રીજી મહારાજનો મહિમા સમજાનો છે એમનેમ થોડું માથું મુંડાવીને પાનેતરની ગાંઠના છોડી હોય અને માથું મુંડાવવા તૈયાર થાય એ મહારાજની મોટપ સમજાની છે એ જેને નથી સમજાય એને એમ થાય કે આવું હોય નથી સમજાય ને એને એમ થાય કે આવું હોય અરે ભાઈ મોટપ સમજાય ત્યારે બધું જ હોય બધું જ હોય શું ના હોય પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે ગમે તે કરે જ્યારે મહારાજની મોટા સમજાય છે ત્યારે જીવ એના માટે ગમે તે કરે જ્યાં સુધી નથી સમજાઈ ને ત્યાં સુધી જ માયક આંગલો છે જ્યારે ભગવાનના મહાત્મ્યાનું બળ જેવું છે એવું જીવમાં આવે ને એટલે દી માય કાંગલા પણ ના રહે બધું જ થાય મહારાજ માટે એમ થાય આવી એવા અસંખ્ય આ એક બ્રહ્માંડરૂપ ગામ થયું ગામના એ ગામની ગણતરી થાય નહીં અને ગામના પટેલોની પણ ગણતરી થાય નહીં એના દરબારમાં પેલા પટેલો અરજ કરવા આવતા હોય રાજાના દરબારમાં ત્યારે રાજાના ધન માલ ભોગ સ્થાનકને સમૃદ્ધિ કેવા હોય તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે અને બ્રહ્માંડરૂપ જે ગામ એના મુખ્ય પટેલ એના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે એક બ્રહ્માંડરૂપ ગામ એના ત્રણ પટેલો ઓલા ગામમાં એક જ પટેલ હોય આ ગામ બહુ મોટું કામકાજ બહુ ભારે કારણ કે સૃષ્ટિ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય તારું એનું પાલનય કરવું પડે વધતી જાય તેના નવા નવા મોડલોય બનાવવા પડે અને પછી મોડલો ઝાઝા બની જાય તો એને હરખાઈ કરવા પડે એટલે ભગવાન કે અહીં એમને એમ નહીં થાય ત્રણ સરપંચો રાખ્યા ભગવાને એક ગામમાં ત્રણ સરપંચમાંમાં કોઈ બી રજા જ નહીં એ ત્રણને ઓન ડ્યુટી જ રહેવું પડે ત્રણ સરપંચ બ્રહ્માજી એને શું કરવાનું તો કે તમારે પશુ પક્ષી મનુષ્યો દેવી દેવતાઓ જ્યાંથી નવું શરીર નવા શરીરોની ઉત્પત્તિ જે થાય એ નવા શરીરોની રચના જ ઘર્યા કરવાની બસ એમને એ જ કામ અને એક હરખી કોઈની ફિંગરપ્રિન્ટ બનવી ના જોઈએ એક સરખી કોઈની કીકી બનવી ના જોઈએ કેટલા આર્કિટેક્ટો રોક્યા હશે કેટલા એન્જિનિયરો રોક્યા હશે બોલો તો એ ક્યારેક ભૂલ થઈ જાય કોઈને પ્લાસ્ટર મારવાનું રહી જાય કોઈનો હાથ રહી જાય પગ રહી જાય આંગળી વધી જાય બધું થયા કરે કલર કોકને વધારે વાગી જાય આ લોકોને વધારે વાગી ગયો ધોળો કોકને કાળો વધારે વાગી જાય કોકને વળી હબુ જો લાગે જ નહીં થાય આટલી મોટી કંપની આલે તો એટલું તો થાય બે ટકા તો મોટી આટલી સિક્યુરિટી કંપની એડીટીન બધા આના આટલા નામ છે તોય એના એના બધાય તમે આમ રિપોર્ટો બધા જુઓ ગવર્મેન્ટ રિપોર્ટોને બધા કાઢે તો એની અંદર એની ભૂલો કાઢે છે આટલી મોટી સિક્યુરિટી સિસ્ટમ હોય તો એની ભૂલ નીકળે અમેરિકા જેવા દેશના ડેટા એ આખા લઈ લેવાવાળા છે કાઢી લે આખા કેટલી સારી બેન્કો હોય ક્રેડિટવાળી એના આખા ડેટા લઈ લેવાવાળા છે કેટલી સિક્યુરિટી વચ્ચે હોય તોય જ રહે થાય એમ એમની બહુ મોટી સિક્યુરિટી હોય પણ ક્યારેક થઈ જતું હોય એ કર્મ પ્રમાણે થાય છે ને આ કશું થતું નથી અહીં જેવું એ તો એનું કર્મ પૂર્વનું એવું હોય એટલે એ પ્રમાણે થાય પણ બ્રહ્માજી શું કરે છે તો કે સૃષ્ટિનું સર્જન કરે છે નવી નવી સૃષ્ટિ રચ્યા જ કરવાની રચ્યા જ કરવાની હવે આ બધું આટલું બધું પ્રોડક્શન થાય તો એને ખવડાવવા માટે કોકને તો નીમ્બો પડે ને કે ભાઈ આ બધાને ખાવા પુગાડજો કીડીઓ તો બહુ થઈ ગઈ પણ કીડીને ને હાથીને મન દેવાવાળો કોક જોઈએ ને એટલે વિષ્ણુ ભગવાનને એ હોપ્યું કે તમારે છે ને પાલન કરવાનું એટલે વિષ્ણુ બધાને જમવાનું પહોંચાડે એ એના દેવતા છે પાલન કરે દરેકનું અને શિવજીને હોપ્યું તમે તો ધ્યાન ભજનવાળા છો એ તમારે છે ને જ્યારે બ્રહ્માજીને વિષ્ણુજી થાકી જાય ખવડાઈ ખવડાવીને અને જ્યારે હરખું કરવાનું હોય ને ત્યારે તમારે આવી જવાનું શિવજી કે વાંધો નહીં આ ત્રણને આવું કામ હોપ્યું છે એટલે બહુ પછી થાકી જાય વિષ્ણુ ભગવાન ત્યારે અરજી મૂકે શિવજીને કે કાંઈ કરો તો કંઈ વાંધો નહીં દરિયાને કહું થોડી વાર ફરવા નીકળશે દરિયો વોકિંગ કરવા નીકળે ક્યારેક ટોણેડો આવે ક્યારેક અતિવૃષ્ટિ કરી દે ઇન્દ્રને કે વાલ વધારે ખોલના ભલે પલળતા ને ભલે તણાતા વાંધો નહીં થવા દો આવું બધું કંઈક કરી આપે પણ એ ત્રણ એક ગામના પટેલ છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ તમે વિચારો આખા ગામમાં આખા ગામમાં હાક વાગે પટેલની જ અને આખું ગામ ભજન કોણ કરે આ પૃથ્વી પર મંદિરો જોયા હો કાં તો ભગવાન વિષ્ણુના મંદિરો છે કાં તો શિવના મંદિરો છે હિન્દુ હિન્દુમાં કહું છું કા શિવ છે કા વિષ્ણુ છે એ પછી રામા અવતાર હોય કૃષ્ણ અવતાર હોય તમામ અવતારો શ્રીમદ ભાગવત પ્રમાણે તમે જોવો શ્રીમદ ભાગવતના પુસ્તક તમે કોઈ પણ ઉઠાવ ચતુર્ભુજ વિષ્ણુ અને વિષ્ણુની આસપાસ અવતારો અવતાર માત્ર વિષ્ણુ ભગવાનના જ છે વિરાટ નારાયણના જ છે એટલે આખા બ્રહ્માંડની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના છે કાં તો ભગવાન શિવની ઉપાસના છે બ્રહ્માજીની ઉપાસના નથી કારણ કે એમને સાપ છે પણ આ બેના તો મંદિરો ઠેર ઠેર છે અને એમના ભક્તોના મંદિરો છે એ જે છે એમના ભક્તો એના મંદિરો છે બ્રહ્મા વિષ્ણુ શિવ છે જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેમ મોટો હોય તેની તે ગામની તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે અને આજ્ઞામાં રહે આજ્ઞામાં રહે પટેલની આજ્ઞામાં રહે આજે તમને એમ થાય કે આવું તો કંઈ આવે સરપંચોની પણ આ તો યુગ બહુ ફાસ્ટ થઈ ગયો બાકી આજે હજુ આજથી દસ પંદર વર્ષ પહેલાં તમે જુઓ તો લોયા જેવા ગામડાની અંદર સરપંચ હોય ને એની જ વાગે એની જ હાંક વાગે એને બધા બધા નમે આખા ગામની પ્રજા નમે કારણ કે એ એ ગામડાઓમાં કેટલાક એવા રહેતા હશે કે જેને સુરેન્દ્રનગર નહીં જોયું હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ કાઠિયાવાડના એ ગામડાઓમાં સુરેન્દ્રનગર હાઈટ કિલોમીટર દૂર હોય કે સો કિલોમીટર દૂર હોય તેને ના જોયું હોય આવું હોય હવે એને કોર્ટ કચેરી તો કાંઈ ખબર જ ના હોય એને તો ગામના સરપંચને તલાટી એ એના ભગવાન આજે આજે અમારી એક 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 અમના જન્મના દાખલાની જરૂર પડી હતી એક કામ માટે તે એક એક સ્વામીનો જન્મનો દાખલો તે લેવા માટે પેલા ગામની અંદર ધક્કા ખાય હજુ હજુ જન્મનો દાખલાને મેળ નથી પડ્યો બોલો એ કે છ ગામ છે એ કાઠિયાના છ ગામની અંદર એક તલાટી છે છ ગામમાં એ એકવાર મંગળને શુક્ર આ ગામમાં જાય ગુરુ આ ગામમાં જાય ક્યાંક વાર એ રજા પાડ દે તો આવે જ નહીં હવે ઓલા ધક્કા ખાઈશ સ્કૂટર લઈને તો હજુ મેળ નથી પડ્યો હવે તમે વિચારો આજથી વર્ષો પહેલાં કેવું હોય એ તલાટીની હાક વાગતી હોય ગામમાં સરપંચની હાક વાગતી હોય તો કહે છે કે એક ગામની બધી પ્રજા પટેલને નમે છે એ પટેલ રાજાને નમે પટેલ પાછો સલામ ક્યાં ભરે રાજાને તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે બીજા જે બ્રહ્માંડમાં દેવ સ્વર્ગમાં દેવો છે નીચેના ત્રણ લોકમાં દૈત્યો છે મૃત્યુ લોકમાં મનુષ્યો છે ઋષિમુન્યો ઉપરના લોકમાં છે પ્રજાપતિ છે એ એને ભજે છે કોને ભજે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવને ભજે છે આખું બ્રહ્માંડ ચૌદ લોક માત્ર બ્રહ્મા વિષ્ણુ શિવને ભજે છે અને એની આજ્ઞામાં રહે છે એમની આજ્ઞામાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુને શિવ તે ભગવાન પુરુષો તમને ભજે છે હવે જો તમે શિવ પુરાણ વાંચો અથવા શિવ શિવપુરાણની ઘણા સિરિયલો જોતા હોય ને તેમાં મહાદેવ મુખ્ય દેવ બધાને વરદાન એ જ આપે એવું જ આવશે તમે વિષ્ણુ પુરાણ લો તો કે બધા દેવ એ છે એને વંદન કરે છે તો શું એ છે કરેલા છે જેનું જ્યાં પ્રધાન બતાવ્યું હોય પણ રહસ્યની વાત એ છે કે એ ત્રણે ત્રણ કોને ભજે છે ભગવાન પુરુષો તમને ભજે છે અને આજ્ઞામાં વર્તે છે તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનને પ્રાર્થના કરે છે હે મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે હે મહારાજ હું તો ગરીબ છું તમે મારે ઘેર પધારો મારાથી જેવી તમારી ચાકરી બની તેવી કરીશ તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનને પ્રાર્થના કરે છે હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં પધારો ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે હવે આખું જગત બ્રહ્મા વિષ્ણુને શિવને ભજે છે જ્યારે આપણને મળેલી મૂર્તિ આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે એવા મોટા છ મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણો છું ભગવાનના મહાત્મ્યનું બળ આ જ સમજવાનું છે કે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે આખા બ્રહ્માંડની પ્રજા એમને ભજે છે અને એ જેને ભજીને એટલા બળિયા થયા છે સૃષ્ટિ કરવાની અંદર કાબિલ બન્યા છે સૃષ્ટિનો સંહાર અને સૃષ્ટિના પાલન કરવાની અંદર શક્તિમાન બન્યા છે એ જેના થકી થયા છે એ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ મને સીધી છે મને સીધી છે બોલો આટલી મોટી મોટપ ભગવાન સ્વામિનારાયણની છે જો આપણને સમજાઈ જાય તો એક બહુ સરસ ચરિત્ર છે એક સમય મહારાજ રાધા રાધાબાગ્યમાં પધાર્યા હતા ત્યાં વાળ ફરતો હતો અને શેરડી લાવીને ડગલા કર્યા ત્યારે મહારાજે પરમહંસ સર્વેને આજ્ઞા કરી કે સૌ ધરાવો એટલે શેરડી ખાઓ એમ પછી સૌએ ખાધી અને મહારાજ પણ થોડાક માંદળિયા જમ્યા શેરડીની કટકા કરે ને છાલ ઉતારીને માંદડિયા કહેવાય એ જમ્યા પછી કોગડા કરીને બીલીનું ઝાડ હતું ત્યાં ત્યાં ઘાસિયા ઉપર બિરાજમાન થયા તે એ જગ્યાએ નિત્યાનંદ સ્વામી સામા દાબડી નાખીને બેઠા નિત્યાનંદ સ્વામી મહારાજની સામે દાબડી નાખીને બેઠા એ વખતે મહારાજ દરરોજ શિવપુરાણ વંચાવતા મહારાજ બધા શાસ્ત્રો વંચાવતા શિવપુરાણ વંચાવતા હવે આ ચરિત્ર વાંચે ને સાંભળે ને એટલે ભગવાનના ભક્ત હું ગ્રહણ કરે જો ખરેખરો સંઘ હરખો ના હોય ને તો હું ગ્રહણ કરે શ્રીજી મહારાજે શિવપુરાણ વંચાવતા શ્રીજી મહારાજે વંચાવતા ભાઈ વંચાવતા પણ સ્વામિનારાયણ છોડી નહીં પુરાણ વાંચવાની કદાચ ઈચ્છા થાય તો કદાચ વાંચો પણ સ્વામિનારાયણનું બીજ જો આવતું હોય તો સ્વામિનારાયણનું બીજ આપણે લાવી શકતા હોય તો હવે શિવપુરાણ વાંચે તો સ્વામિનારાયણ છૂટી જાય ને શિવનો ભગત થઈ જાય તો શું કામનું છોકરાઓને ખાસ એવું થાય છોકરાઓ અહીં આગળ સાંભળ્યું હોય કંઈક મહારાજનું પછી શિવપુરાણની સિરિયલ જોવા બેઠા હોય ઘેર ને આ તો શિવજી ત્રિશુલ લઈને ભૂકા બોલાવતા હોય પછી એને થાય કે ઓહો શિવ તો બહુ મોટા ભગવાન એવું છે શિવપુરાણની મહારાજ કથા વંચાવતા આપણે તો મહારાજના ગ્રંથો જ વાંચવા મહારાજનું જેમાં પ્રતિપાદન થતું હોય ને એ વાંચવું જો આપણે આ મહારાજનું ચરિત્ર વાંચીએ આમાં શિવપુરાણ આવ્યું તો ભલે આપણું તાજ પુરાણ અને પછી મહારાજે શિવપુરાણનું પુસ્તક અરે શિવપુરાણનું નિત્યાનંદ સામે કહ્યું શિવપુરાણનું પુસ્તક આણ્યું છે મરજી હોય તો વાંચું ત્યારે મહારાજ કે વાંચો તે વાંચવાનો તે વાંચવામાં શંકરને માથે બિલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આવ્યું તે વખતે મહારાજે શંકરને સંભાળ્યા એટલે શંકર આવીને ઉભા રહ્યા અને મહારાજને પગે લાગીને ચરનારવિંદ હૃદયમાં લીધા લો આ પુરાણ સાચું આપણે હવે આ શિવ પુરાણમાં આવે આ શિવપુરાણમાં આવે કે શિવજીએ ચરનારવિંદ મહારાજના છાતીમાં લીધા સ્વામિનારાયણ પુરાણમાં જ આવે એટલે આપણે સ્વામી પુરાણ જેવું એક પુરાણ નહીં યતીશ ભગત સ્વામી પુરાણ વાંચે રાખવું વચનાઓ વાંચે રાખવું સ્વામીની વાતો વાંચે રાખવી ચાલું છે કે બંધ છે સ્વામીની વાતો ચાલુ છે તો સારું વાંચજો હા વાંચન વિના હારો સત્સંગ છે ને દ્રઢ ના થાય વાંચન ચિંતન મનન પછી કંઈક કથા સાંભળી હોય તો એ દ્રઢ થાય ને પણ વાંચન ના હોય મનન ના હોય ચિંતન ના હોય તો સ્વામી જ્યારે વાત કરે ને ત્યારે એમ લાગે કે આવું હશે પછી થોડી વાર મન એમ કે હવે સાધુ કે તો હશે સાધુ કે તો હશે પણ એની અસર ના થાય એ ઊભા થાય એટલે જે સ્વામી ભૂલી ગયા હોય સ્વામી કે શું વાત કરી હતી સ્વામી તમારો તો ધંધો કરો તમે ફરી વાર કરો એકની એક વાત પણ જો વાંચ્યું હોય થોડું વિચાર્યું હોય કે ઓહો સ્વામીએ વાતોમાં આવું કીધું છે મહારાજે આવું વચનાવદમાં કીધું છે અને આ સાધુ વાત કરે છે એ જ કરે છે ના સાચી વાત છે પછી જીવમાં ત્યાં થાય અને મહારાજને પગે લાગીને ચરનારવીને હૃદયમાં લીધા પછી શંકરને મહારાજ કહે તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આ પુરાણમાં બહુ આવ્યું છે માટે અમારે તમારી પૂજા કરીને બીલીપત્ર ચડાવવા છે મહારાજે ઊંધા મહારાજ કે અમારે તમારી પૂજા કરવી છે બહુ મહાત્મ્ય આવ્યું છે બિલીપત્ર ચડાવે એટલે શિવજી રાજી થાય ને શિવજી રાજી થાય તો આલોક પરલોકમાં સુખી કરે એને કૈલાસ ધામ મળે એને શિવજી આલોકમાં બહુ સુખિયા કરે હા શિવજી તો ભોળા દેવ હું નાનો હતો ને ત્યારે ખબર નહીં મને કોઈક મળી ગયું હતું એવું તો મને કે આપણે શિવની પૂજા કરવાની કે છોકરા કોઈ બાવો મળી ગયો બાવો ક્યાંક ભેગો થઈ ગયો મંદિરમાં જ ક્યાંક શિવના મંદિરમાં આપણે ગયા હોય રોજ પૂજા કરવાની પૈસાવાળા થવું છે કે સોનાનો વરસાદ થાય આ આપણે તો બહુ નાની ઉંમર હોય કે ખબર પડે નહીં એની ભાષામાં સોનાનો વરસાદ થાય કે શિવજીની સ્તુતિ કરવાની સૂર્યનારાયણનું અષ્ટક આપ્યું આ સૂર્યનારાયણનું આ અષ્ટક બોલવાનું રોજ રોજ આવી રીતે સૂર્યનારાયણને અંજલી આપવાની સોનાનો વરસાદ થાય બહુ રૂપિયા વાળો થઈ જઈશ બોલો ખા એવું છે કેટલા આપણે તો તો અમે કેટલા મોટા ધનપતિ છે મામા શ્યામ રૂપી ધન ઘનશ્યામ રૂપી ધન આનાથી મોટું ધન ક્યુ બોલો રોજ મહારાજની ભેગા જ રહેવાનું આનાથી મોટું ધન કયું મેં કીધું ભાઈ સાચું છે એને કીધું એ ખૂબ થોડા તો આપણે નાના હોય ને ખબર ના હોય ને તો આમાં એને લખી આપ્યું હોય તો કરીએ ખરા એવું કાંઈ નહીં ના કર્યું હોય પણ મહારાજ કેવડા મોટા એવું છે પણ આવું બધું જગતમાં બહુ હાલે અને કરવાવાળા કરે ખરા બધાને આ લોકનું જોઈએ છે ને પરલોક કોને જોઈએ છે આ લોકનું જોઈએ છે એટલે તો મહારાજે કીધું કે કોઈ ધન આપવાવાળો મળે ને છોકરા આપવાવાળો મળે અને જો પ્રતીતિ ના આવે ને એવા સત્સંગમાં ગણતરીના હરિભગત જ હોય જ્યાં જ્યાં હોય જ નહીં કોઈના દીકરા દીકરીઓ ના હોય અને કોઈ એવું કે આ જગ્યાએ તો આ બાબા આપે છે થોડું આવું કરવું પડે તો સર્વોપરીતાની વાતો સાંભળેલી હોય ને તો એક વાર તો ચક્કર મારી આવે હોય હોમાંથી બે તો મારી આવે જ ને આ ચક્કર બોલો એવું થાય ધનની જો ધનની જો જરૂર પડે ને રૂપિયાની અને જો એમ કે હારું આ મહારાજ મહારાજ કરશે મહારાજ કરશે પણ મહારાજ કંઈ કરે નહીં તો કે તમે આ જગ્યાએ ને તો તમારું સોલ્વ કરી નાખે દુઃખ તો ચક્કર મારી આવે ખરા કે મહારાજ કલ્યાણ માટે રાખવાના પછી પાછી સમજણ કેવી રાખે ખબર મહારાજ આત્યંતિક કલ્યાણ માટે મહારાજ પણ આ લોકનું જે હોય ને એના માટે હા પાછું આપણે કહીએ ભગત આવું કરાય સ્વામી એવું નહીં મને ખબર જ છે ઉપાસના કોઈ દી ના ફરે સ્વામી આપણી ખબર છે તમને કલ્યાણ માટે તો મહારાજ સિવાય બીજો કોઈ નહીં પણ આ લોકનું એવું થાય માટે ઉપાસનાન બહુ દ્રઢ કરવી કરતાં હરતા સુખ દુઃખ બધું જ આપવાવાળા એક મહારાજ છે મારા મહારાજની મરજી હશે એ જ થતું હશે એ મરજી હશે એમ જ એ મને વર્તાવતા હશે મારી સ્તુતિ થાય નિંદા થાય હર્ષ થાય શોખ થાય મને આગળ વધારી દે પાછળ પાડી દે માન કરાવે અપમાન કરાવે પણ મને મળે એવા મહારાજ એના હલાવ્યા વિનાયક પાંદડું પણ હલતું નથી એવો દ્રઢ ભરોસો ભગવાનમાં એ ભગવાનના ભક્તોએ નિત્ય કરવો જોઈએ આપણા જીવનની અંદર આવતી ચઢતી પડતી આપણી આવતી ભરતીને ઓટ આપણા થતાં માન અને અપમાન આપણી થતી સ્તુતિને નિંદા એની વચ્ચે આપણને એક ભરોસો હોવો જોઈએ કે હું કોઈક ધનીનો છું મારો કોઈ માલિક છે અને પછી વસ્તુની ચિંતા માલિક ન થાય એ ભગવાનના મહાત્મ્યનું બળ છે એ ભગવાનનું મહાત્મ્ય જો હોય તો જ એ બળ રહે નહીં તો રહે જ નહીં નહીં તો કેવું થાય આપણું ધાર્યું બધું થાય આપણી વાહવા થાય તો એ ફૂલીને દળા જવા થઈ જઈએ અને નિંદા થાય તો કે શું થઈ ગયું ભાઈ શું થઈ ગયું પણ અને ઓલું તો સ્તુતિ થાય નિંદા થાય માન થાય અપમાન થાય પ્રગતિ થાય ન થાય તો પણ એમ થાય કે ધની માલિકની મરજી માલિકને જેવી કંપની આપવી હોય એવી હા કે માલિકને જેટલું નોકરજોડ કરાવવું હોય એટલું કરાવે આવું જ જો રહે તો કોઈ દિવસ આપણે આપણો આનંદ લૂંટાય નહીં માટે ભગવાનના ભક્તે નિત્ય આવી હમજન રાખવી શંકર કે મહારાજ હું તો તમારો દાસ છું મારી પૂજા હોય નહીં મારી પૂજા ના હોય પછી મહારાજ કે અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને તમે અમારા અત્યંત ભક્ત છો અમારા સ્વરૂપમાં લીન થઈ જાઓ છો માટે પૂજા કરવી જોશે તમે તમારા ભગત કહેવાઓ ને અમે તો ભગતની પૂજા કરવાવાળા છીએ તમારી પૂજા અમારે કરવી જોશે તો પણ શંકરે ના પાડી અને શંકરે ના પાડીને તે મહારાજ ઉદાસ થયા મહારાજ ઉદાસ થઈ ગયા થોડી વાર હવે મહારાજને ખેલ કરાવવો છે એટલે મહારાજે સચ્ચિદાનંદ સહીને આજ્ઞા કરી એટલે સ્વામીએ સોળસો ઉપચારે કરીને શંકરની પૂજા કરી સચ્ચિદાનંદ સ્વામી હા હવે સચ્ચિદાનંદ સ્વામીમાં છે ને કરોડો શિવનું બળ હતું એક શિવ નહીં કરોડો શિવ એ ભલબાપુને નિયમ હતો મેં વચ્ચે કથા કીધી હતી ખબર ને બધા શિવ સ્વામીમાં લીન થયા યતીષભત યાદ આવી ગઈ કથા માથું અલાવો છો એટલે આવી ગઈ ને તો સરસ એ પછી કથાની વાતો કર્યા કરવી એ કથા સાંભળી હોય ને પછી વાતો કરવી સમજાય ને તો સત્સંગ દ્રઢ થઈ જાય વધારે શંકરની પૂજા કરી બીલીપત્ર ચડાવીને પગે લાગવાનું કર્યું ત્યાં તો શંકરે ધૂતકારી કરી અને સામી બે હાથની ખંભ્યો મલની પેઠે બજાવ્યો હવે ખબર નહીં શંકરજીને હું તાન ચડ્યું ને તો થોડી વાર આમ દુનિયા દૂર ખસી ગયા અને આમ આમ કરવા લાગ્યા પેલા મલ કુસ્તી કરે ને એમ કે કુસ્તી કરવી છે એમ કુસ્તી દાવ તે સચ્ચિદાનંદ સ્વામી પણ બે હાથની ખંભીઓ બજાવી સ્વામી કે હું કંઈ જવું એવો છું ભાઈ સ્વામિનારાયણનો છું આરો અને પછી બે જના સામા ધમાકા લાગ ધમાકા કરવા લાગ્યા શિવને સચ્ચિદાનંદ અને એકબીજાને પડકારા કરીને ખૂબ કુસ્તી કરી બહુ કુસ્તી કરી અને સર્વે માણસો કે પરદેશી યોગી સાથે સચ્ચિદાનંદ સ્વામી મલકુસ્તી કરે છે પછી સચ્ચિદાનંદ સ્વામી શંકરને બથમાં ગાલીને માથા ઉપર ફેરવીને પડતા મૂકવાનું કરે છે ત્યારે શંકર કે જય સચ્ચિદાનંદ તમે જીત્યા સચ્ચિદાનંદ સ્વામીએ બાથમાં ગાલીને સચ્ચિદાનંદ કે ફંગોડી દો અહીંથી અમને શિવને સીધા કૈલાસમાં જ જાય બોલો આવે આ તો ભાઈ ચરિત્ર છે કોઈને લાગે કે આજે સંતોએ લખ્યું આ સાચું લખ્યું હશે આ રોગનાથ ચરણદાજી સ્વામીએ લખેલી હરિચરિત્ર ચિંતામણી છે કદાચ કોઈ કે એ સ્વામી પાછળથી થયા એમણે લખ્યું હોય કેવી રીતે લખ્યું હોય આમાં ચરિત્ર આખું પુસ્તક ભરીને લખ્યું છે કેટલું કોઈ કલ્પના કરીને લખે ભક્ત ચિંતામણી નિષ્ફળન સ્વામીએ લખી છે ને એમાં મૂળજી લુવાણાનું ચરિત્ર છે ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં શિવજીને પડકારે છે મૂળજી લુવાનો ચોર હતો એક જમાનાનો અને પછી સમાધિનિષ્ઠ થયો અને સમાધિ થયો અને શિવજી માર્ગ રોકે છે મહારાજ કે કરો કુસ્તી તે શિવજી અરે લડે છે ને શિવજીને જટાજાલીને પછાડે છે આવી વાત આવે છે બોલો સ્વામી કે આ વાતની પત્તો તો કોને પડે જેને સ્વામીનો સ્વામી એનો નિશ્ચય એને પડે બાકી ઉલખ થઈ જાય કે આ આવું હોય આવું હોય થયું છે એમને એમ ભક્ત ચિંતામણી થોડી લખાય એમને થોડા નિષ્ફુળન સ્વામી લખે ગભગોળા થાય કારણ કે શ્રીજી મહારાજ એવા બહુ મોટા છે આપણી કલ્પના બહારના છે ઘણીક વખત હું એકલો બેસો વિચારું ને ત્યારે એમ થાય કે આપણે જે આ મહારાજની વાતો કરીએ છીએ મહારાજનું વચનામૃત જે વાંચીએ છીએ જે કોઈ આપણને આ પ્રાપ્તિ થઈ છે એટલે આપણને એટલે હું તો મારી પોતાની જ વાત કરું મને જે થઈ છે હું વિચારું ને ત્યારે આપણને એમ લાગે કે ખરેખર એક મચ્છરિયું હોય ને મચ્છરિયું એ મચ્છરિયાને તમે કોઈ મોટો આખો પ્લેટિનમનો બહુ મોટો રાજમેલ હોય આખી આ પૃથ્વી જેટલો અને એમાં એ મચ્છરિયાને મૂકી દીધું હોય એ મચ્છરિયું ક્યારે એનો મહિમા સમજીએ કે આખી પૃથ્વી પ્લેટિનમનો રાજમેલ હોય આખી પૃથ્વી મઢી ગયું પ્લેટિનમથી અને એની ઉપર આખા પ્લેટિનમના મૂકીને ઉપર કોહીનું રીરાથી મૂકેલો આખો 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 મેલ હોય અને એની અંદર કોઈ મચ્છરિયું તમે મૂકી દો અને એ મચ્છરિયાને તમે એ મચ્છરિયું એવું કહે કે આ મેલનો તાગ લઈ લઈશ કેદી લઈ શકે એમ સ્વામિનારાયણ ભગવાન એવા છે અને આપણે એના યોગમાં આવે ને મચ્છરિયા જેવા છીએ એનો તાગ લઈ શકાય એવા નથી બહુ મોટા છે એના મોટા પુરુષો બહુ મોટા છે મનુષ્ય જેવા દેખાય છે પણ માણસ જેવા નથી બહુ મોટા છે કારણ કે એવા મોટાને પામેલા કેવા હોય એવા મોટા જ હોય ને એવા મોટાના નિશ્ચયવાળા કેવા હોય બહુ મોટા હોય જય સચ્ચિદાનંદ તમે જીત્યા હવે આ સચ્ચિદાનંદ સ્વામી આવું કરીએ કેવડા મોટા હોય લો હું આપણી નજરમાં આવે તો ખેતી કરતા હતા આપણે કદાચ પ્રત્યક્ષ હાજર હોઈએ તો સ્વામી તો લક્ષ્મીવાડેથી શાક બકાલું લઈને આવતા હોય ખેડૂ જેવા દેખાય ખેડું જેવા દેખાય કપડાય હરખા ના પેરે હોય ખેતી જ કરતા હોય પાણી જ વાળતા હોય હવે તમે જુઓ તો તમને એમ જ લાગે કે આ કોઈક સાધું છે ને આ ખેતી કરતા આવ્યા છે ને અહીંયા અહીં ખેતી કરે શાકબકાલું ભગવાન આરું આપે છે બસ દેશી ભાષામાં વાતું કરતા હોય ને બેઠા હોય ને રોટલા ખાતા હોય ને પટારો ભરીને લાડવા ખાઈ જાય ક્યારેક પટારો ભરીને લાડવા ખાઈ જાય બીમાર હોય તોય હોય એવું કરે તો કોકને થાય કે ઘેર બહુ ખાતા હશે ન્યાય નહીં મળ્યું અહીં આવે અહીં ખાતા હશે આટલો ભાવ કરીએ કેટલુંક કેટલું કરીએ કે પણ આ તો કેવડા મોટા એટલે જ કે છે સ્વામી કે આ સાધુ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય નથી આ તો ચિત્થરે વીટેલા રતનો છે સ્વામિનારાયણના ચિત્થરે વીટેલા રતન છે જો કોઈને ઓળખાય તો મહારાજના મોટા પુરુષો જે છે એ આપણને લાગે જ મનુષ્ય જેવા સામાન્ય બોલે ચાલે એના વ્યવહારો ક્યારેક મનુષ્ય જેવા દેખાય એવા નથી એ કોઈક અલૌકિક ચીજ છે જો અલૌકિક ચીજ ન હોય તો આ લોકની અંદર આમ રહેવાય નહીં જય સચ્ચિદાન તમે જીત્યા સચ્ચિદાનંદ હેઠા મેલીને પગે લાગ્યા ને હસ્યા એ જોઈને ઘણા મહારાજ પ્રસન્ન થયા મહારાજને રાજી કર્યા બે ભાઈબંધોએ ભેગા થઈને શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ